નમસ્તે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં વિવિધ અંતઃસ્ત્રાવો જોયા હતા. લિંગી અંતઃસ્ત્રાવો સિવાયના અંતઃસ્ત્રાવો જેવા કે થાઇરોક્સિન, જે થાઇરોઇડ ગ્રંથિમાંથી પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે ઇન્સ્યુલિન, જે સ્વાદુપિંડમાંથી પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે એડ્રીનલ અંતઃસ્ત્રાવ ગ્રંથિમાંથી વૃદ્ધિ અંતઃસ્ત્રાવ મળે છે આપણને પિચ્યુટરી ગ્રંથિમાંથી. તો એના વિશે આપણે ગયા વિડીયોમાં ભણી ગયા હતા. હવે આપણે આગળ જોઈશું કે કીટકો અને દેડકાઓના જીવનચક્રમાં અંતઃસ્ત્રાવોનો ફાળો શું છે, એટલે કે તેમના જીવન દરમિયાન તેમના અંતઃસ્ત્રાવો તેમને કેવી રીતે ફાળો આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉના ચેપ્ટરમાં જોઈ ગયા કે રેશમના કીડા અને દેડકાના જીવનચક્ર વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. હવે ઈયળ છે તેને ફૂદામાં રૂપાંતર થવા માટે આપણે આગળ જોઈ ગયા તેમ અનેક તબક્કાઓમાંથી પસાર થવા પડે છે. તે જ પ્રમાણે ધોરણ 6માં 7માં તમે રેશમના કીડાનું ભણી ગયા છો વિદ્યાર્થી મિત્રો, તેમાંથી કેવી રીતે પતંગિયું બને છે તેના વિશે ભણી ગયા છો. હવે દેડકામાં પણ તમે ટેડપોલમાંથી પુખ્ત દેડકો કેવી રીતે બને છે તે માટે અનેક તબક્કામાંથી પસાર થવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, લાર્વામાંથી પુખ્ત બનવાના આવા પરિવર્તનને, એટલે કે દેડકાઓના જે પુખ્ત થવાના જે પરિવર્તન છે તેને કાયાંતરણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો, એક વાક્યમાં પૂછાઈ શકાય તેવું સેન્ટેન્સ છે કે લાર્વામાંથી પુખ્ત બનવાના આવા પરિવર્તનને કાયાંતરણ કહેવામાં આવે છે. હવે કીટકો હોય છે તેનું કાયાંતરણ નિયંત્રણ ચોક્કસ અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે, જેને કીટ અંતઃસ્ત્રાવ કહે છે. જેમ કે દેડકા હોય છે તેમાં થાઇરોઇડ ગ્રંથિ હોય છે, માણસોની જેમ જ તેમાં અંતઃસ્ત્રાવ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ સ્રવિત થતું હોય છે, તેના વડે તેનું નિયમન થતું હોય છે. હવે આ થાઇરોક્સિનના ઉત્પાદન માટે પાણીમાં આયોડિનની હાજરી હોવી જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે ટેડપોલ જે પાણીમાં વૃદ્ધિ કરી રહ્યા હોય તેમાં જો આયોડિન ન હોય તો ટેડપોલ છે તે પુખ્ત દેડકામાં પરિવર્તિત થતો નથી. તો શું વિદ્યાર્થી મિત્રો, માણસો માટે પણ આયોડિનની જરૂરિયાત હોય છે? તો હા વિદ્યાર્થી મિત્રો, જો માણસોમાં પણ પર્યાપ્ત માત્રામાં આયોડિન ન હોય તો તેમને પણ ગોઈટરનો રોગ થઈ શકે છે. તો તમારી પ્રવૃત્તિ છે કે તમે કોઈ ડૉક્ટર પાસેથી માહિતી એકત્રિત કરો અને આયોડિનયુક્ત મીઠું, જેની જાહેરાત ટીવીમાં આવે છે ને વિદ્યાર્થી મિત્રો, તો આયોડિનયુક્ત મીઠાનું મહત્વ શું છે તેના માટેની એક નોંધ તૈયાર કરો. હવે આપણે હેલ્થમાં જોઈશું 10.9 કે સ્વાસ્થ્ય પ્રત્યે આપણે કેવા જાણકાર છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિની શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી તેથી વ્યક્તિનું સ્વાસ્થ્ય કહેવાય છે. યાદ રાખો, વ્યક્તિની શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી, એ વ્યક્તિ શારીરિક રીતે તંદુરસ્ત છે પરંતુ માનસિક રીતે કેવો તંદુરસ્ત છે, ડિપ્રેશનમાં છે કે નહીં, હતાશા, તાણ, તણાવ, ચિંતાયુક્ત છે કે નહીં, તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. તો કોઈ પણ ઉંમરની વ્યક્તિના શરીરને સ્વસ્થ કે તંદુરસ્ત રાખવા માટે શું જરૂરી છે? તો સંતુલિત આહાર. અત્યારે કોરોના ટાઈમમાં તમને ખબર છે કે બધા જ કહે છે કે સંતુલિત ડાયટ લો, સંતુલિત આહાર લો. તો આ સંતુલિત આહાર શું હોય છે? તો સંતુલિત આહારે વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે તેમની વૃદ્ધિ માટેની યોગ્ય પર્યાપ્ત માત્રામાં પોષણયુક્ત ખોરાક હોય છે. વ્યક્તિ પોતાનું સ્વચ્છતાનું પણ ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે, તેમજ થોડા ઘણા અંશે પર્યાપ્ત શારીરિક કસરત પણ એને જરૂરી છે. જેમ કે તરુણાવસ્થામાં જ્યારે શરીર વૃદ્ધિ કરે છે ત્યારે ઉપરની બાબત અત્યંત આવશ્યક થઈ જાય છે. જો વ્યક્તિ કસરત ના કરે, આડેધડ ખાયા કરે, તંદુરસ્તીનું ધ્યાન ના રાખે તો તરુણમાં પણ ઘણા બધા રોગો થઈ શકે છે. તો હવે આ તરુણની પોષણ આવશ્યકતા શું છે, એટલે કે તેમનું ન્યુટ્રિશનલ નીડ્સ ઓફ ધ એડોલેસન્ટ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, તરુણોની તીવ્ર વૃદ્ધિ તેમજ વિકાસની અવસ્થા, આ અવસ્થામાં તેમની વૃદ્ધિ તમે આગળ જોઈ ગયું કે તીવ્રપણે તેમની વૃદ્ધિ થતી હોય છે. તો તેમાં આહારનું આયોજન પણ સંતુલિત હોવું જોઈએ. તો કેવો આહાર તે લોકો લેશે તો તેમની વૃદ્ધિ યોગ્ય થશે? તો તેમને એક બેલેન્સ ડાયટ જોઈએ છે, એટલે કે સંતુલિત આહાર. તો સંતુલિત આહારમાં શું શું હોય વિદ્યાર્થી મિત્રો? તો સંતુલિત આહારમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે કાર્બોદિત, ચરબી એટલે કે ફેટ, વિટામિન્સ તેમજ ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રામાં હાજરી ખૂબ જ જરૂરી હોવી જોઈએ. જેમ કે વિટામિન્સ તેમજ ખનિજ ક્ષારોની હાજરી એટલે કેવી રીતે? તો આપણું ભારતીય ભોજન છે વિદ્યાર્થી મિત્રો, રોટી, ભાત, દાળ તેમજ શાકભાજી લગભગ બધાના ઘરમાં બને છે ને, તો આ એક સંતુલિત આહાર છે. તે ઉપરાંત દૂધ પોતે જ એક સંતુલિત આહાર છે. આપણે ચા કે દૂધ ગમે તે લઈએ, તેમાં દૂધ પર્યાપ્ત માત્રામાં આવી જાય તો આપણે સંતુલિત આહાર મળે છે. તે ઉપરાંત ફળ પણ આપણને પોષણ આપે છે. શિશુઓ હોય, નાના બાળક હોય, તેને માતાના દૂધમાંથી જ સંપૂર્ણ પોષણ મળીએ છીએ, જેની તેઓને ખૂબ જ જરૂરત
હોય છે, તે જ પ્રમાણે આપણું લોહ તત્વ હોય છે એટલે કે આયર્ન આપણા શરીરમાં હોય છે, એફી જે રુધિરનું નિર્માણ કરે છે તથા લોહથી ભરપૂર ખોરાક જેમ કે લીલા પાંદડાવાળા શાકભાજી, અત્યારે સંતરાની સિઝન ચાલી છે, સંતરા, માંસ, આંબળા વગેરે કિશોરો માટે સારા છે એટલે કે તેમની હાઇટ વધારનારા અને તંદુરસ્તી આપનારા હોય છે. તમારા બપોરના તથા રાત્રિના ભોજનમાં તરુણોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કયા ખાદ્ય પદાર્થો છે, શું તે સંતુલિત છે કે નહીં. પીઝા અને બર્ગર એ બધું વિદ્યાર્થી મિત્રો સંતુલિત આહારમાં આવતું નથી. કોઈ ક્યારેક કોઈક દિવસ ખાવું એ ચાલી જાય, પરંતુ રોજના સંતુલિત આહારમાં તમારે ઊર્જા મળે તેવા પદાર્થો લેવા જોઈએ. દૂધ, માંસ અને ધાન્યો તેમજ કઠોળ પણ તેમાં સમાવેશ હોવો જોઈએ. તે જ શરીરની વૃદ્ધિ કરે છે અને પ્રોટીન પ્રદાન કરે છે. અને પ્રોટીનના કારણે શું થાય છે વિદ્યાર્થી મિત્રો, પ્રોટીનના કારણે તરુણોમાં હાઇટ વધે છે જે ઉર્જા પ્રદાન કરે છે. ચરબી અને શર્કરા પણ દૂધ, માંસ અને ધાન્યમાંથી મળે છે. ફળ અને શાકભાજી વિશે વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે તેના દ્વારા આપણને કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટ મળે છે જે શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. ફાઈબર મળે છે વિદ્યાર્થી મિત્રો શાકભાજીમાંથી જે વ્યક્તિની વિકાસ માટે ખૂબ જ જરૂરી હોય છે. આ પેકિંગ ફૂડ હોય કે ચિપ્સ હોય, ડબ્બાબંધ ખોરાક હોય છે વિદ્યાર્થી મિત્રો, તે નિયમિતપણે ખાવા જોઈએ નહીં, કારણ કે તેમાં પોષણની માત્રા નહીવત હોય છે એટલે કે લગભગ ના બરાબર હોય છે. તો આપણે હંમેશા સંતુલિત ખોરાક ખાવાનો જ આગ્રહ રાખો. હવે તમારા મિત્રોનું જૂથ બનાવીને એવી ગેમ રમો કે તમે સવાર, બપોર, સાંજ કયું સંતુલિત આહાર ખાધું અને તેના આધારે તમે ઓળખો કે તમે જંક ફૂડ છે તે કેટલું ખાઓ છો, અને ધારો કે ખાતા હોય વધુ પ્રમાણમાં તો તેને પણ પ્રવૃત્તિ દ્વારા ઓછું કરી દો. વિદ્યાર્થી મિત્રો સંતુલિત આહારનો ચાર્ટ છે જે બાજુમાં દર્શાવ્યો છે, તો તમે જુઓ કે માંસ, શાકભાજી, ફળો, દૂધ અને ઈંડા અને અનાજમાં, બધા જ અનાજ, મગ, કઠોળ, ચણા, સોયાબીન અને રાગી, બધા જ પ્રકારના અનાજ છે તે તમારા સંતુલિત આહારમાં તેનો સમાવેશ થઈ જશે. હવે તરુણોની બીજી આવશ્યકતા વિદ્યાર્થી મિત્રો જોઈએ કે વ્યક્તિગત સ્વચ્છતા એટલે કે પર્સનલ હાઇજીન. અત્યારે હાઇજીન શબ્દ ખૂબ પ્રચલિત છે, તો તમે તેનાથી પરિચિત હશો. તો વ્યક્તિગત સ્વચ્છતા શું, કે દરેક વ્યક્તિએ પોતાના ચોક્કસ શરીરનું ચોકસાઈથી સ્વચ્છ રાખવું જોઈએ એટલે કે દરરોજ સ્નાન કરવું જોઈએ. કિશોરે તો જરૂરથી સ્વચ્છતાથી નાહવું જોઈએ. આ ટાઈમમાં પ્રસ્વેદ ગ્રંથિ હોય એટલે કે આપણી શરીરની જે પરસેવાની ગ્રંથિ હોય તે વધારે સક્રિય હોય છે, તેથી દુર્ગંધ ઉત્પન્ન થાય છે આપણા શરીરમાંથી. તેથી શરીરના બધા જ ભાગને સ્નાન કરીને સાફ કરવા જોઈએ. જો સફાઈ ન રાખવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો ચેપ એટલે કે બેક્ટેરિયલ સંક્રમણ થવાનો ખતરો રહે છે. છોકરીઓએ તો ખાસ ઋતુસ્રાવ દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ અને પોતાના ઋતુચક્રનું ધ્યાન રાખીને પોતાના માટે તેને માટે તૈયાર રહેવું જોઈએ. તો આ વ્યક્તિગત સ્વસ્થતા થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો, તે પણ ખૂબ જરૂરી છે, નહીં તો આપણને શારીરિક રીતે પણ ચેપ લાગી શકે છે. હવે ત્રીજી બાબત શારીરિક વ્યાયામ. તો શારીરિક વ્યાયામમાં વિદ્યાર્થી મિત્રો તાજી હવામાં ફરવું તથા રમવું તે આપણું સ્વસ્થ શરીર માટેની જરૂરિયાત છે. બધા જ તરુણ છોકરા અને છોકરીઓએ વ્યાયામ કરવો જોઈએ, સાયકલિંગ કરવું જોઈએ, થોડોક રમવું જોઈએ અને પોતાના ખેલકૂદ માટે થોડો સમય ફાળવવો જોઈએ. તે જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો પૌરાણિક તેમજ ખોટી માન્યતાઓ છે, તમે છોકરીઓ ખાસ કરીને આ બાબત છે તે વાંચી જજો અને તેને તાર્કિક રીતે તેને સમજો કે આપણા તથ્ય જે પૌરાણિક ખોટી માન્યતાઓ છે તે ખોટી છે અને આ બધું છે તે નિષેધ છે, તેને માનવું જોઈએ નહીં. તેના વિશે તમે થોડું વાંચીને સમજી લેજો. તે જ પ્રમાણે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે નશાકારક પદાર્થોને નાખો. તો વિદ્યાર્થી મિત્રો નશાકારક પદાર્થો કોને કહેવાય, કે જે નશો આપે, જેમ કે ડ્રગ્સ છે, દારૂ છે, એ બધી વસ્તુઓ છે જે તરુણોમાં આ બધી વસ્તુઓનું સેવન કરવાનું અથવા દેખાદેખીમાં તેની લત જલ્દીથી લાગી જાય છે, કારણ કે આ ઉંમર એવી છે કે જેમાં બહુ વધારે પડતી સમજણ પણ ન હોય અને એક્ટિવનેસ પણ ઓછી હોય અથવા તો કોઈની સંગત લાગવાની શક્યતા ઉંમરમાં સૌથી વધારે હોય. તો તેવા તરુણો છે તે શારીરિક તેમજ માનસિક સક્રિય હોય છે, જે વૃદ્ધિનો એક ચોક્કસ ભાગ છે. તેથી મૂંઝવણ કે અસુરક્ષિતતા દરેક તરુણો અનુભવતા હોય છે. તો આવા ટાઈમે ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી કોઈ પણ દવા છે તે તરત લઈ લેવી જોઈએ નહીં. ઘણી વ્યક્તિઓ એવું કહે છે કે આ દવાથી તમને મૂંઝવણ બેચેની થશે નહીં, તો તમારે માની લેવું જોઈએ નહીં, કારણ કે આ દવા ડ્રગ્સ પણ હોઈ શકે છે, તો તે દવા લેવી જોઈએ
નહીં, હવે ડ્રગ શું છે? એક નશાકારક પદાર્થ છે કે જેની ટેવ પડી જાય તો તમે તેને સતત લેવાની ઈચ્છા થાય છે અને આગળ જતા તે તમારા શરીરને ખૂબ જ હાનિ પહોંચાડે છે, તેમજ તમારી કોષીઓને બરબાદ કરી દે છે. તમે એઇડ્સના વિશે તો સાંભળ્યું જ હશે વિદ્યાર્થી મિત્રો, અને એચઆઈવી નામનો ખતરનાક વાયરસ દ્વારા થાય છે એઇડ્સ રોગ. તો આ વાયરસ એક રોગગ્રસ્ત વ્યક્તિથી સ્વસ્થ વ્યક્તિના ડ્રગ્સના ઉપયોગ કરવાવાળી સિરિંજ દ્વારા પણ મળી જાય છે વિદ્યાર્થી મિત્રો. આ વાયરસનું સંક્રમણ બીજા માધ્યમ એટલે કે રોગી દ્વારા, માતાના દ્વારા, તેના સંતાનના દૂધ દ્વારા પણ થઈ શકે છે. એચઆઈવીથી પીડાતા વ્યક્તિના જાતીય સંપર્કમાં આવવાથી પણ આ રોગ ફેલાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રોગ માટે પણ તમારે કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણું આ ચેપ્ટર છે તે પૂરું થાય છે. તમે શું શીખ્યા એ વિશેની નોંધ છે તે તમારે તમારી નોટબુકમાં ચોક્કસ પ્રમાણે લખી લેજો વિદ્યાર્થી મિત્રો, અને એનો સ્વાધ્યાય છે તમારી નોટબુકમાં લખી લેવાનો છે આખો સ્વાધ્યાય અને આના પ્રશ્નોના જવાબ. જ્યારે પણ નોટ ચેકિંગ થશે ત્યારે હું સ્વાધ્યાય કમ્પલસરી ચેક કરીશ. તો સ્વાધ્યાય છે તે તમે લખી દેશો અને આ પાઠ તમે ડિટેલમાં વાંચી લેશો. હવે નવા વિડીયોમાં આપણે નવો પાઠ ચાલુ કરીશું. સ્વાધ્યાય પોતેનું કાર્ય છે જે પીડીએફ સ્વરૂપે વિડીયોમાં મૂકવામાં આવશે, તો તે તમે વાંચી લેજો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.